મિત્રો મજામાં મિત્રો મેથ્સ ના સમ ની અંદર જુદું જુદું કઈ જોઈ રહ્યા છે એની અંદર કઈક આવું પૂછી શકાય કે ભાઈ નીચેના માંથી કઈ સંખ્યા 18 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો 18 વડે ભાગી શકાય કોઈ પણ સંખ્યા છે કે જેમ કે આપણે 36 લઈએ તો એને 18 વડે ભાગી શકાય. પણ તમે 18 એટલે શું? તો કે 2×9. જો 18 વડે ભાગી શકાય એનો કે 2 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય. હવે 2 વડે ભાગી શકાય એટલે શું? તો તરત કહ્યું કે ભાઈ બે કી સંખ્યા હોય, બે કી સંખ્યા કેમ ખબર પડે? છેલ્લો અંક એટલે કે આ એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય. એટલે પહેલી વાત તો એ કે આ કંઈક તો હોવું જ જોઈએ. તો જોવો જોઈએ અહીંયા 8 છે, 0 છે, આ તો ગઈ જ, અને આ એટલે આ તો ગઈ, આ 64 11 તો હોય જ નહીં. બીજી વાત કે 9 માટેની વિભાજિત એની ચાવી ખબર હોવી જોઈએ કે એના અંકોનો સરવાળો જો 9 વડે નિશેષ ભાગી શકાય તો એ આખી આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. તો આપણે 18 નું ચેકિંગ કરવું છે એટલે એક વસ્તુ એ જોઈએ કે આપણે બેકી સંખ્યા હશે એટલે કે આમાંથી કંઈક હશે, અને બીજી વાત એ હશે કે એના અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય. જોઈ લે 7 ને 4 11 ને 12 ને 8 20 તો એને 9 વડે નથી ભાગી, આ તો ગયું. 5 ને 7 12 ને 8 20 ચલો આ પણ ગયું. હવે એક જ આ ચાન્સ છે તો 5 ને 6 6 ને 4 10 ને 1 18 યસ, તો 9 2 18 તો આ ફાઇનલ જ થઈ ગયું છે કે આનો જવાબ આવશે 5148. ઇઝ ઇટ ઓકે? તો આવું કંઈક હોય છે, આના આધારે તમે જવાબ લખી શકો છો. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં આવું કંઈક પૂછવામાં આવ્યું છે કે કોઈ એક સંખ્યાના બમણા કરી, 5 બાદ કરી, અડધા કરી એટલે અડધા કરતા એટલે અડધા કરવાથી સમીકરણની કંઈક વાત નીચેના સંકેતમાં લખી શકાય. તો આવી કંઈક વાત ધારવા માટે આપણે કોઈ એક ચલ એક્સ ધારીએ, જેમ કે તમને એવી રીતે આપ્યું જ છે. મિત્રો સાવ સિમ્પલ છે, કોઈ એક સંખ્યા ધારો કે એક્સ હોય, એના બમણા, બમણાને શું કહેવાય, 2 ગણા, 2 ગણા એટલે 2 ગુણો એટલે 2×x, આ 2x એટલે 2×x કરી 5 બાદ કરો. ચલો આખાઈમાંથી આપણે 5 બાદ કરીએ અને એના અડધા કરો એટલે આના અડધા કરવાના છે કે આના? તો તમે કહો સર એ તો 2 ના કરવાના છે કારણ કે એવી ચોખવટ નથી, તો બસ કામ પતી ગયું. તો આવું કંઈક હોય તો એવું ક્યાંય છે? મિત્રો તમારી સામે જ છે અને જવાબ છે આ 2x-5/2. તો મિત્રો આવું પણ પૂછી શકાય અને જે તમને જરૂરથી આવડી જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો બે સમાંતર રેખાની છેદિકા વડે રચાતા અંતઃકોણોની જોડ કુલ ખાલી જગ્યા છે. મિત્રો તમે જ્યારે સમાંતર રેખા દોરો અને છેદિકા દોરો તો અંતઃ એટલે તમને ખબર છે કે આ અંદરની સાઈડમાં આવતો ખૂણો, તો આ અંદરની ખૂણો, તો આ જોડ અને આ જોડ, તો કુલ જે જોડ છે એ ટોટલ કેટલી મળે છે? 2 મળે છે. તો એને અંતઃકોણની જોડ કહેવામાં આવે છે. તો મિત્રો આવી નાની નાની વાતો જો તમારા ધ્યાનમાં હશે તો જરૂરથી આવા ભૌમિતિક પ્રશ્નોના જવાબ પણ ફટાફટ લખી શકશો, સિક્યોરિટી સાથે લખી શકશો. તો મજા આવી મિત્રો, ધેટ્સ ગુડ. બસ તમારી કોમેન્ટ્સની રાહ જોતો હોઉં છું અને તમે પણ ધમધોકાર કોમેન્ટ્સ આવવા દો છો. બધાની કોમેન્ટ્સ મિત્રો વાંચું છું, જરૂરથી લખતા રહેજો અને બીજા આજુબાજુ રહેલા મિત્રોને જરૂરથી આપણી ચેનલમાં જોડતા જજો, કારણ કે આપણી ઈચ્છા એ છે એનડીસી પરિવારની અંદર મેક્સિમમ લોકો જોડાય અને ભણવાનો સાચો આનંદ લેવા માંડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.